मुख्यमंत्री भूपेन्द्र पटेल की उपस्थिति में भारतीय जनता पार्टी ना प्रदेश प्रशिक्षण वर्ग कार्यक्रम नो प्रारंभ थयो। हाजी सर, हाजी। माननीय मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल द्वारा प्रशिक्षण वर्ग में आज पहलू उद्घाटन सत्र तो एमनो विषय हतो छेला बे दायका में भाजप सरकार द्वारा गुजरात नो विकास खूब सरस रीते माननीय मुख्यमंत्री साहेब आ विषय ने कार्यकर्ताओं समक्ष मूक्यो। छेला बे दायका में नरेन्द्र भाई मोदी साहेब ना नेतृत्व में गुजरात तो आगळ वध्यु छे पण देश पण आगळ वधी रह्यो छे। सुविधा में पाणी नी सुविधा हशे, पीवानुं पाणी हशे के सिंचाईनुं पाणी छेवड़ाने मानवी सुधी पहोंचाड्युं छे। वीजळीनी वात हशे तो गामडाओने 24 कलाक अमे वीजळी आपी छे। रोड रस्ता तो शहर साथे गामडाने जोड़ीने समग्र गुजरातना बधा ज गामडाओने रोड रस्तानी कनेक्टिविटी आपी छे। उद्योगोनी वात करीए तो आज गुजरात नंबर वन छे। देश में अनेक एवं उद्योगों से ज्यां गुजरातनी अंदर उत्पादन थाय छे ने विश्व में सीधो माल जाय छे। टेक्नोलॉजी उपयोग में पण आज गुजरात नंबर वन छे। तो अनेक क्षेत्र में गुजरात आज छेला बे दायका में भाजप सरकार ना माध्यम थी भारतीय जनता पार्टी ना सरकार ना माध्यम थी खूब काम थयुं छे। अने आ वखतनुं बजेट एक मोटा मोटू बजेट छे गुजरातनुं। माने मुख्यमंत्री साहेबे एमना प्रवचन में बात करी 5 स्तंभ परनुं प्रोजेक्ट छे बजेट छे। पहेलो स्तंभ એટલે કે ગરીબમાં ગરીબ જે લોકો છે એની જરૂરિયાત સંતોષવી અને છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવી। બીજો સ્તંભ જે રોજગારી આપવાની વાત છે યુવાનોને, ગરીબોને, શોષિતોને, પીડિતોને ઉત્થાન કરવું। ત્રીજો સ્તંભ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એ રોડ રસ્તા હશે કે ઉદ્યોગોના માધ્યમથી ગુજરાતમાં વધુ વધુ ઉદ્યોગ આવે ને ઉદ્યોગના કારણે ગુજરાતની આર્થિક સમૃદ્ધિ વધે અને ગુજરાતનો જે નાગરિક છે એની પણ આર્થિક સમૃદ્ધિ વધે। ચોથો સ્તંભ છે જે મહત્ત્વનો કૃષિ વિકાસ અને કૃષિ વિકાસના માધ્યમથી ખેડૂત સમૃદ્ધ તો ગામડું સમૃદ્ધ અને ગામડું સમૃદ્ધ તો શહેર સમૃદ્ધ અને શહેરો અને ગામડા સમૃદ્ધ હશે તો ગુજરાત। તો આ રીતે ચોથા સ્તંભની વાત કરી। પાંચમા સ્તંભમાં ગ્રીન ઉર્જા અને એના માધ્યમથી 0% આપણું પોલ્યુશન અને એનર્જી ઉત્પાદન વધારે થાય ને એનર્જી ઉત્પાદનને કારણે પણ રોજગારી અને જે જે જરૂરિયાત છે સંતોષાય ગુજરાતની જનતાની તો સમગ્ર રીતે આ બજેટને પણ એમણે 5 સ્તંભમાં વહેંચીને પાયાની સુવિધાથી માંડીને ગુજરાત નંબર વન દેશમાં બને વિશ્વમાં પણ સાથે ગુજરાતને જોડી શકાય એ રીતે વાત કરીને વિકસિત ગુજરાત વિકસિત ભારત આ નારા સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજના સેશનમાં આપણે માર્ગદર્શન આપ્યું અને આગામી 2024ની લોકસભાના લક્ષ્ય સાથે ગુજરાતની 26માંથી 26 સીટ વિજેતા ભારતીય જનતા પાર્ટી બને આ લક્ષ્ય સાથે કાર્યકર્તા મિત્રો જાય તો એક પાયાની સુવિધા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતમાં શરૂ થઈ દેશમાં શરૂ થઈ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ગુજરાત પ્રદેશનો ભારતીય જનતા પાર્ટીનો પ્રશિક્ષણ વર્ગ શાસન મુકામે આજે શરૂ થઈ ગયો છે। આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયાના નેતૃત્વ નીચે આજે સત્રની શરૂઆત થઈ ગઈ છે। 3 દિવસ આ અભ્યાસ વર્ગ ચાલુ રહેશે રવિવાર સુધી અને સમગ્ર ગુજરાતમાંથી પાર્ટીના મુખ્ય કાર્યકર્તાઓ આ 3 દિવસના ચિંતન કરી અને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની રણનીતિ અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટેના આજે અભ્યાસ વર્ગની શરૂઆત થઈ ગઈ છે। રિસોર્ટ ફાર્મ વિલા લાવ્યું છે કુલ કુલ સમર ઓફર, ફક્ત રૂપિયા 150માં ચાની ચુસ્કી સાથે નાસ્તો અને સ્વિમિંગ પુલની મજા માણો 2 કલાક માટે। આ ઓફર લિમિટેડ દિવસો માટે રહેશે। સ્વિમિંગ શીખવા માટેનો ટ્રેનિંગ બેચ શરૂ થઈ ગયેલ છે। રહેવા તથા જમવાની ઉત્તમ સગવડ, લગ્ન માટે વિશાળ પાર્ટી પ્લોટ, બર્થડે પાર્ટી કિટી પાર્ટી માટે ઉત્તમ સ્થળ એટલે રિસોર્ટ ફાર્મ વિલા, ભુજોડી બ્રિજ નીચે, મોબાઈલ 9982-67014 9998-26-7014।